भावेश कटारा क्रॉस वोटिंग ने लेने निवेदन छे। भावेश कटाराए राष्ट्रपति की चूंटणी में कर्यु क्रॉस वोटिंग। सोशियल मीडिया में भावेश कटारा कथित लेटर वायरल थयो छे। झालोद थी कांग्रेस ना धारासभ्य छे भावेश कटारा। एनडीए ना उम्मीदवार द्रौपदी मुर्मू ने भावेश कटाराए आप्यो हतो मत, जेने लईने एक लेटर पण वायरल थई रह्यो छे। श्री भावेश भाई कटाराए प्रश्न उपस्थित कर्यो। स्वरोजगार माटे तो राष्ट्रपतिनी चूंटणीमां गुजरातमां क्रॉस वोटिंग। कांग्रेसना 7 एमएलए क्रॉस वोटिंग कर्यानी चर्चा छे। क्रॉस वोटिंग अंगे कांग्रेस समिति करशे तपास। कांग्रेसनो आंतरिक विखवाद आव्यो छे बहार। राष्ट्रपति पदनी चूंटणीना परिणामों जाहेर थया पछी अमारी सामे आव्युं छे। समग्र बाबतमां आपना माध्यमथी स्पष्ट करूं छूं के चूंटणीमां मतदान ए गुप्त होय छे, पण जे सामे हकीकत आवी छे ए अमारा सौना माटे ચોંકાવનારી છે। એનું સંપૂર્ણપણે અમારું નેતૃત્વ સંપૂર્ણપણે એની તપાસ કરી રહ્યું છે અને યથાસમયે આ સમગ્ર બાબતનું મૂલ્યાંકન કરીને આપને જાણ કરવામાં આવશે। આ તરફ ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। એ દિવસે સવારે કોંગ્રેસના એક ધારાસભ્ય મને નામ આપવામાં પણ હરકત નથી, શૈલેષ પરમારે એક એવું નિવેદન આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એ યુપીએના ઉમેદવારની તરફેણમાં વોટિંગ કરશે અને ક્રોસ વોટિંગ ભારતીય જનતા પાર્ટીમાંથી થશે। મારે શૈલેષભાઈને અત્યારે શોધવા પડશે અને કહેવું પડશે કે વોટિંગ ક્રોસ વોટિંગ કોંગ્રેસમાંથી થયું। આજે 57 મત પડ્યા એનો મતલબ કે તમારા 64માંથી તો ક્રોસ વોટિંગ થયું, કદાચ બે મત જે કરાય એ અપક્ષોના તમારામાં પડ્યા હશે તો કદાચ વધારે ક્રોસ વોટિંગ તમારું ગણી શકાય, પણ કશું જ ના ગણીએ તો એ 7નું ક્રોસ વોટિંગ તો તમારું ગણી શકાય। તો 7નું ક્રોસ વોટિંગ થયું એનો મતલબ એ કે કોંગ્રેસ તૂટી જાય એ સ્પષ્ટ દેખાય છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને